બરાબર તો આની અંદર મિત્રો આપણે તલાટીના તમામ જે છે એ પેપરોના સોલ્યુશન જે છે મિત્રો એક તો આવી જાય છે સાથે સાથે મેં ગઈકાલે પણ મિત્રો વાત કરી લેતી કે આની અંદર ઘણા બધા નવા દાખલાઓ જે છે અથવા તો ઘણા બધા જે પૂછાયેલા છે પણ એમાં કઈ દમ નહોતો તો એમાં સુધારી અને મિત્રો સરસ મજાની રકમો બનાવેલી છે તો આવું નવું પણ મિત્રો ઘણું બધું તમને આની અંદર શીખવા મળવાનું છે એટલે આ સિરીઝ જે છે એની મિત્રો ખાસ તમારે જોવાની છે ગઈકાલે મિત્રો તમામ પ્રકારના આયોજનની બાબતની ચર્ચા થઈ ગઈ છે એટલે આજે હું આયોજન માટે હું મિત્રો કાંઈ જ કહેતો નથી ફક્ત અને ફક્ત એટલું જ કહીશ કે જો તમે વિડીયો જોવાનો બાકી હોય તો મિત્રો સિરીઝની અંદર જાઓ અને સિરીઝની અંદર તલાટીમાં મૂકેલી છે તો ટેલિગ્રામ સાથે પણ જોડાયેલા રહેજો એટલે અપડેટ જે છે ઝડપથી તમને મળી જાય તો મિત્રો વધુ કોઈ પણ પ્રકારનો સમય લીધા વગર સીધા આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ અને મિત્રો આજથી શરૂઆત કરીએ છીએ કે તલાટીના જે દોઢસો દાખલાઓ જે છે કે જે મિત્રો કે પાંચ ભાગની અંદર મિત્રો આવવાના છે તો એની અંદર મિત્રો કેવી કેવી વેરાયટીઓ છે અને કેવા કેવા પ્રકારનું આપણે નવી બાબતો મૂકેલી છે ઘણું બધું નવું જે છે પણ મિત્રો શીખવા મળવાનું છે બરાબર તમે પેપર સોલ્વ કરીને બેઠા હો તો એમનો સમજી લેતા કે મેં તો આ કરી નાખેલું છે ઘણી બધી બાબતો તમને નવી પણ મિત્રો જાણવા મળશે બરાબર સાથે સાથે એનું સોલ્યુશન જે છે એ તો મિત્રો સો ટકા તમને મળવાનું છે એટલે તમામ જિલ્લાઓ જે છે એની અંદર આવી ગયા છે અમે નામ નહીં પાડતા કે મિત્રો આમાં વડોદરાનું કયું છે સુરેન્દ્રનગરનું કયું છે બરાબર એની કોઈ જરૂરિયાત નથી જૂના તલાટીના તમામ પેપરોના દાખલાઓને ભેગા કરીએ તો મિત્રો એ સવા સો થી દોઢસો દાખલાઓ જે છે એ તમામ તમાર આવી જાય છે રકમ ને હું ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ વિડીયોમાં સમાવેશ મિત્રો બને ત્યાં સુધી કરું છું જો વસ્તુ સારી લાગે તો સો ટકા વિડીયોમાં છો બાકી ચીલા ચાલુ અથવા તો મિત્રો કોર્સમાં મુકાઈ ગયેલી હોય તો એની ફરતી લેવાની કોઈ જરૂરિયાત નથી તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા નવીનતા પ્રકારની મિત્રો રકમ છે જેની અંદર મિત્રો રોમન અંકનો મિત્રો એને કાંઈક ઉપયોગ કરેલો છે અને એક સાદુરૂપ બનાવેલું છે તો સિમ્પલી છે મિત્રો આ દસ માંથી એક કાઢો તો આ મિત્રો ખરેખર રોમન અંકની અંદર મિત્રો નવ છે ભાગ ન જોયેલો તો ખાસ જો લેજો આખે આખું શીખવાડ દીધેલું છે બરાબર માઇનસ મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા દસ છે અને વી ને આપણે પાંચ કહીએ છીએ તો દસ ને પાંચ મિત્રો પંદર છે તો અહીંયા તમે જોઈ શકો છો પંદર જે છે એનો આપણે વર્ગ કરવાની મિત્રો વાત છે તો એને સ્ટાઇલ જે છે એ કાંઈક મિત્રો ફેરવેલી છે બરાબર ચાલો જોઈ શકો છો બે વખત દસ છે અને આપણે શું કહીએ છીએ સિમ્પલી મિત્રો વીસ કહીએ છીએ તો વીસ નો વર્ગ કરીએ તો મૂળ વાત એમ છે કે આને મિત્રો એક કાંકરે બે પક્ષી માર્યા કહેવાય બરોબર છે કે રોમન અંકનું નોલેજ પણ ચકાસ્યું અને સાદું રૂપનું પણ નોલેજ જે છે ચકાસણી થઈ રહી છે તો જોઈ શકો છો કે મિત્રો નેવું નેવું ને એક્યાસી થશે અહીંયા વર્ક કરશો તો બસો ને થશે અને અહીંયા વર્ક કરશો તો પૂરેપૂરા ચારસો થશે અને ઉપર જે મિત્રો એક ની આઠ ઘાત આપેલી છે એટલે કે ઘાત ઘાતાંકનો પણ ઉપયોગ મિત્રો કરી રહ્યા છે તો જોઈએ અહીંયા સાદુ રૂપ જરાક આપીએ તો મિત્રો ચારસો ને એક્યાસી માંથી બસો ને જો તમે બાદ બાકી કરશો તો તમને કમ્પ્લીટ મિત્રો જોવા મળશે બસો છપ્પન જે છે મિત્રો બાકી તમને જોવા મળવાના છે હવે બસો છપ્પન જોયા પછી કઈક આઈડિયા આવો જોઈએ કે બસો છપ્પન ની અંદર તો મિત્રો ઘણું બધું થઈ શકે છે આના અડધા એકસો ઠેવી થાય એકસો અઠેવી ના અડધા ચોસઠ થાય મતલબ કે આ જે છે એક તો જાણે સોળ જે છે એનો વર્ગ છે એક તો આમ સમજી શકાય જો બગડાની ભાષામાં કહીએ ને તો મિત્રો બે ની આઠ ઘાત જે છે ને એ તમે કરો ને તો એને બસો ને છપ્પન કહેવાય તમે બગડાનો આઠ વખત ગુણાકાર કરજો હા નો ખબર પડે તો આને તમે આમ સમજી શકો છો આ જ વસ્તુ છે આમ સમજો પહેલા કે ભાઈ સોળ ગુણ્યા સોળ આટલું તો કહેવાય કે ન કહેવાય બરાબર છે આને સોળ ગુણ્યા સોળ કહેવાય કે ન કહેવાય બસ તમે આની અંદર તમે ઘણું બધું વિચારી શકો છો કે આ બે ની ચાર ઘાત છે ને એવી જ રીતે મિત્રો આ પણ બે ની ચાર ઘાત છે તો બે ની આઠ ઘાત કરવાનો કઈ વાંધો નથી તો મિત્રો આપણો અહીંયા મેળ પડી જાય છે તમે જોઈ શકો છો અહીંયા ઘાતની ઘાત જે છે મિત્રો હંમેશા ઉડી જતી હોય છે બરાબર તો આનો સિમ્પલ જવાબ જે છે મિત્રો બગડે બે આવે પણ એને મિત્રો ફેરવી અને અહીંયા જવાબની અંદર પણ રોમન જ વાપરેલા છે

તો મિત્રો બે ના છેદમાં સો જે છે એ સો ટકા કહેવાય બરાબર કેમ કે અહીંયા બે પછી પોઈન્ટ છે હવે આનો ઘન કરવો હોય તો આ વસ્તુને ત્રણ વખત મૂકવી પડે એટલે મિત્રો એનો ઘન થાય વર્ગ કરવો હોય તો બે વાર મૂકવી પડે બરાબર તો આને સિમ્પલ રીતે કેવું હોય તો બે દુ ચાર દુ આઠ કહેવાય એક તો જાણે આ રીતે કહી શકાય અને છેદની અંદર તમે જોઈ શકો છો કે મિત્રો ટોટલી છ જે છે મીંડા લાગશે તો કાં તો આનો જવાબ મિત્રો શું કહી શકાય તો કે આ પોઈન્ટને તમે કાઢી નાખો તો ઝીરો પોઈન્ટ જીરો 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 એ રીતે લગાડીને તમે સેટ કરી શકો છો બીજી મિત્રો એક આની દસવાળી ભાષા છે તમે જોઈ શકો છો તો આને મિત્રો બીજું શું કહી શકાય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે એને જો ઘાત સ્વરૂપે લખવું હોય તો મિત્રો આ દસ જે છે એને પર તમે શૂન્ય જરા જુઓ તો બે ચાર ને બે છ તો મિત્રો છ શૂન્ય છે તો દસ ની છ ઘાત અને આવી રીતે ટૂંકમાં પણ મિત્રો લખી શકાય તો આ જ વસ્તુ જે છે એને મિત્રો જો ઉપર લઈ જાવ તો ઘાત ઋણ થાય તો આને શું કહેવાય આઠ ગુણ્યા ની માઇનસ ઘાત તો આ એક નવો વિચાર મિત્રો આના પછીથી આપણે મૂકેલો છે બાકી જવાબમાં એ પતી જતો હોય સાદી રીતે બરાબર છે તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ ખરેખર ઋણ વાળું સાચું છે ધન વાળું પણ મિત્રો હોય શકે છે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો ઉદાહરણ જોઈએ તો જો રાહીનું સ્થાન વર્ગની અંદર હાજરની અંદર ઉપરથી સોળમું છે મિત્રો અને નીચેથી એનું સ્થાન જે છે એ મિત્રો ચોવીસમું છે તથા વર્ગમાં મિત્રો બાવીસ ટકા વિદ્યાર્થીઓ જો ગેરહાજર હોય તો કુલ સંખ્યા કેટલી આ દાખલો પૂછાનો ચાલો એને હાજર વિદ્યાર્થીઓનો ડાયાગ્રામ આપેલો છે મિત્રો કે હાજરની અંદર એવું કેવા માંગે છે કે ઉપર થી બરોબર જે શબ્દ આપે લખી નાખો ઉપર ક્યાં તો ઉપર ડાબુ જમણું ક્યાં તો એ બરાબર તો ઉપર થી હોય તો આને મિત્રો આપણે નીચેથી કહીશું ચાલો જોઈએ ઉપર થી એક સ્થાન જે છે મિત્રો સોળ નંબર નું આપેલું છે કોનું તો કે રાહિ નું આપેલું છે તો એવી જ રીતે મિત્રો નીચેથી જો સ્થાનની વાત કરીએ તો કયું સ્થાન કહેવાય ચોવીસ નંબર નું સ્થાન કહેવાય

વર્ગમાં બાવીસ ટકા જો ગેરહાજર હોય તો બરોબર ધ્યાન રાખજો વર્ગની અંદર હાજર ખરેખર કેટલા હોય તો આ બેની બાદ બાકી જરા કરી નાખો એટલે તમને અઠ્યોતેર વિદ્યાર્થી જે છે અઠ્યોતેર ટકા વિદ્યાર્થી જે છે એને મિત્રો હાજર આપણે કહી શકીએ છીએ પણ રકમ વાળા એવું કીધું કે ભાઈ હાજર તો ઓગણચાલીસ છે બરાબર તો જવાબ મિત્રો આવી ગયો કે અઠ્યોતેર ટકા ની વેલ્યુ જે છે એ મિત્રો હાજર તરીકે ઓગણચાલીસ જો કહેવાતું હોય તો આપણી પાસે વર્ગમાં ટોટલ વિદ્યાર્થી સો ટકા હોય એ મિત્રો માગેલા છે તમે જોઈ શકો છો બરાબર એક્ઝેક્ટ મિત્રો આના અડધા થયેલા છે તો એક્ઝેક્ટ આના અડધા કરી નાખો તો વર્ગની અંદર મિત્રો પચાસ વિદ્યાર્થીઓ ખરેખર હોવા જોઈએ જેની અંદર હાજર આવી ગયા ગેરહાજર આવી ગયા બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સાદા વ્યાજમાંથી દાખલી પૂછેલી છે કે આઠ હજારનું નું આઠ ટકા લેખે સાદા વ્યાજે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું વાત થઈ પૂરી બરાબર છે તો વ્યાજ મિત્રો સિમ્પલી કોઈ સૂત્ર મિત્રો તમને આઠ ટકા લેખે કીધું છે તો આઠ હજારના ના આઠ ટકા એટલે કેટલા થાય તો કે આટલા થાય બરાબર પણ એને ત્રણ વખત ગણવાનું કીધું છે તો મિત્રો આપણે ગુણ્યા ત્રણ કરી નાખીએ કેમ કે ત્રણ વર્ષનું વ્યાજ છે તો જવાબ મિત્રો સિમ્પલ આવી ગયો બબે શૂન્ય ઉડાડી દો અઠ્યોઠ ચોસઠ જે છે એને મિત્રો જરાક તમારે સિમ્પલી ત્રીસ વડે ગુણાકાર કરો તો અહીંયા તમને જોવા મળશે ચાર ત્રી બાર ના બે બરોબર છે છત્રી અઢાર ને ઓગણીસ તો મિત્રો તમને જોવા મળશે ઓગણીસો ને વીસ રૂપિયા વ્યાજ જે છે મિત્રો ખરેખર થાય ત્રણ વર્ષનું બરાબર તો એને શું માગ્યું છે તો એને મિત્રો વ્યાજ મુદલ માંગેલું છે તો તમારી જે મૂળ રકમ છે એમાં આ એડ કરી દો બરોબર છે જે તમારા આઠ જે છે એની અંદર મિત્રો તમે ઓગણીસો રૂપિયા નાખી દો તો જવાબ મિત્રો તમારો સિમ્પલ આવી ગયો કે નવ્વાણું વીસ જે છે એ મિત્રો આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ એટલે ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે બરાબર તો જો મોસ્ટ ઓફ આવા દાખલાઓ પૂછેલા છે માટે મારે ક્યાંક સુધારા કરીને નવીન પ્રકારના પણ તમને મિત્રો આઈડિયા જે છે આપવા પડે છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો રીઝનિંગ દાખલો તો આ મિત્રો દાખલો પૂછાણો નથી પરંતુ મિત્રો ખાસ જરૂરી છે એટલે મિત્રો આપણે વિડીયોની અંદર આનો સમાવેશ કરીએ છીએ કે એક વાંદરો એક મિનિટની અંદર પાંચ મીટરનો થાંભલો જે છે મિત્રો ચડે છે અને બીજી મિનિટે મિત્રો બે મીટર લપસી અને પાછું માનો કઈ આવે છે

મિત્રો થાંભલો ને ખરેખર ઉતરે છે બરોબર છે અથવા તો લપસી જાય છે તો અહીં સુધી તમને ક્લિયર ખબર પડી ગઈ છે કેમ કે આ રકમમાં ડેટા આપેલો છે તો આનો મતલબ એવો થયો કે એક મિનિટ ચડવાની ને એક મિનિટ ઉતરવાની તો ખરેખર એને બે મિનિટ સુધી વર્ક કરેલું છે બરાબર તો જો એ બે મિનિટ સુધી કામ કરે માનો કે ચડવાનું ને ઉતરવાનું તો બરોબર ધ્યાન જો એ ખરેખર કેટલું ચડે છે તો પાંચ માંથી મિત્રો બે જેટલું કાઢી નાખો તો ત્રણ જ ખરેખર ચડે છે બસ આ વિધાન જે છે એને મિત્રો ખરેખર સમજવાનું હતું કે અંદર ત્રણ જ અંતર ખરેખર કાપે છે છે એને જે ઉતરેલો એ આપણે પાછું લઈ લીધું છે બરાબર તો એક તો મિત્રો આટલું ક્લિયર તમને સમજાઈ ગયું સૌથી મોટામાં મોટું સમજવાનું મિત્રો એ છે કે થાંભલો કેટલો ચડવાનો છે તો આપણને ખ્યાલ છે કે એનો થાંભલો જે છે એ મિત્રો એસી મીટર છે બરાબર એસી મીટર ની ઊંચાઈ વાળો થાંભલો છે મિત્રો એક સેજ વિચારો કેમકે આ દાખલો પૂછવા પાછળનું લોજિક જ એ છે કે જરાક થાંભલાની અંદર એટલું વિચારો કે જે છેલ્લામાં છેલ્લી મિનિટ હશે બરોબર એટલે મતલબ કે આ થાંભલો છે અને અહીંયા પહોંચવા માટેની આ જે છેલ્લી મિનિટનું એનું કામ જે હશે હવે છેલ્લી મિનિટની અંદર માનો કે એક મિનિટમાં પાંચ ચડવાનો છે આ ટોચે પહોંચી જવાનો છે પછી એને ઉતારવો એ જરૂરી નથી બરાબર કેમ કે આપડે પ્રશ્ન શું છે થાંભલો જે છે એ કેટલા સમયમાં ચડી જાય બરાબર એટલે છેલ્લી એક મિનિટની અંદર એ પાંચે પાંચ ચડી જાય એટલે બરોબર ધ્યાન રાખજો આ એસી માંથી પાંચ ને તો રોકડા બાદ કરી દો વાસ્તવિક રીતે પંચોતેર એને ચડવાનું છે કેમ કે છેલ્લી મિનિટે એ ટોચે પહોંચ્યા પછી એને લપસવા દેવું એ જરૂરી કોઈ વસ્તુ નથી બરાબર કેમ કે ત્યાં તેનો ટાર્ગેટ પૂરો થઈ જાય છે એટલે મિત્રો અહીંયા ટચ થઈ જાય એટલે સમજી લેવાનું કે પહોંચી ગયો બસ આ એક દવિતા હતી કે એસી થાંભલા છેલ્લી મિનિટ પાંચ ચડે છે ત્યાં થાંભલો પૂરો થઈ જાય છે બરાબર એટલે એને ઉતારવો જરૂરી નથી એટલે આ પંચોતેર ઉપર જ ખેલ આખો રહેલો છે તો સમજી લેજો મિત્રો એને ત્રણ જેટલું ચડવું હોય ને તો ત્રણ જેટલું ચડવું હોય તો એને મેં સમય કાયદેસર કયો લાગે છે તો બે મિનિટનો સમય લાગે છે જેની અંદર એ ચડે તેને ઉતરે તે બધું થાય બરાબર તો ત્રણ ચડવું હોય તો એને બે મિનિટનો સમય લાગે છે કે એને પંચોતેર જ ચડવાનું છે જે પાંચ છોડી દીધા છે એ તો મિત્રો એ ચડી જ જવાનું છેલ્લે બરાબર તો એને પંચોતેર જો ચડવાની વાત હોય તો કેટલો સમય લાગે તો જવાબ મિત્રો સિમ્પલે આવી ગયો તમે જોઈ શકો છો કે કેટલા વડે ગુણેલા છે તો કે અહીંયા મિત્રો પચીસ તેરીને ખરેખર પંચોતેર થયા હોય તો અહીંયા પણ જો પચીસ વડે ચેક કરીએ તો આપણને શું જોવું અને આધારિત લાગે વગર કંડિશન જે પાંચ ઉપર ચડી ગયો છે એ એક મિનિટ મિત્રો અહીંયા નોખી બરાબર એટલે અહીંયા ખરેખર કુલ સમય જે છે ને કેટલો કહેવાય તો કુલ સાચો સમય મિત્રો એકાવન મિનિટ નો લાગે પચાસ જે છે એ શરત ને ધ્યાનમાં રાખીને અને એક મિનિટ તો છેલ્લે મિત્રો એ ચડી જાય છે બરાબર એટલે એકાવન જેટલો સમય મિત્રો યોગ્ય છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો નાનકડી દાખલી છે મિત્રો માઇનસ પાંચ થી પ્લસ પાંચ સુધીની પૂર્ણાંક સંખ્યાનો મધ્યસ્થ મધ્યસ્થ એટલે વચ્ચે રહેલી સંખ્યા બરાબર તો સિમ્પલી મિત્રો બહુ કાંઈ ચોરી ચીકણું ન કરો તો સિમ્પલી જવાબ શું આવે તો કે આ બંનેનો ટોટલ મારી દો અને એમને અડધા કરી નાખો એટલે મધ્યસ્થ વચ્ચે મિત્રો પડેલો હોય બરાબર છે તો જીરો ના મિત્રો છે બે વડે ભાગી નાખો તો શૂન્ય જે છે મિત્રો આનો મધ્યસ્થ કહી શકાય છે વાત જાણે આમ છે બરાબર પણ આને સમજવું છે તો મિત્રો બરોબર ધ્યાન રાખજો માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ને વચમાં કોણ હોય જીરો હોય બરોબર છે પછી મિત્રો એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે મધ્યસ્થ એટલે શું તો કે મધ્યમાં રહેલી સંખ્યા તમે જોઈ શકો છો કે આ બંને જે છે એમની વચ્ચે વચમાં ખરેખર શું આવે છે શૂન્ય આવે છે તો આવી રીતે સિમ્પલી મિત્રો કરી નાખો તો ચાલે બરોબર સમજણ માટે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો નાનકડી એવી દાખલી ખરેખર ગુણ સેવામાં પણ આ દાખલો તો આવી ગયો છે બરોબર નવ વત્તા ઓગણીસ વત્તા ઓગણત્રીસ વત્તા નવ્વાણું આનો ટોટલ સરવાળો કેટલો થાય તો તમે જોઈ શકો છો બધાની અંદર અંતર તો મિત્રો કમ્પ્લીટ સમાન છે તો તો મિત્રો મિત્રો જરૂર છે 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 આમાં પદ પદ જે કેટલા હંમેશા પહેલા અને પછી તફાવત સમાન ચાલી રહ્યો છે તો આ સમાંતર શ્રેણી છે એ મિત્રો ક્લિયર થઈ ગયું તો સિમ્પલી મિત્રો આ બંનેની વાત બાકી જોઈએ બીજું કઈ ન હોય નવાણું માંથી જો નવ કાઢી નાખો અને મિત્રો એને એના તફાવત વડે ભાગી નાખો તો પ્લસ વન જેટલું મિત્રો હંમેશા જે પદ જે છે એ રહેલું હોય છે એટલે હંમેશા શું કરવાનું આવીને બાદ બાકી જે છે એને તફાવત વડે ભાગીને પ્લસ વન મિત્રો હંમેશા કરવું પડે એટલે જવાબ મિત્રો અહીંયા તમારો આવી ગયો નવ વત્તા એટલે કેટલા થશે દસ તો આની અંદર ટોટલ પદ જે છે મિત્રો કેટલા રહેલા છે દસ જે છે એ પદ રહેલા છે અને સરવાળો મિત્રો મળી ગયો સિમ્પલ કે એસએન સરવાળો એટલે શું તો આપણે બધા જાણી છે કે n ભાગ્ય 2 પહેલું પદ અને મિત્રો છેલું પદ બધું આપેલું છે કે કેટલા પદ છે તો કે મિત્રો 10 બરોબર તો 10 ના અડધા કરી નાખવા બધું ઝડપી પતાવાનું પછી તો અહીંયા પહેલું જે છે 9 છે અને છેલું જે છે મિત્રો 99 છે તો જોઈ શકો છો કે અહીંયા મિત્રો 5 જોવા મળે છે એકડો અહીંયા ભાડે આપી દયો તો આ 100 થી એટલે 108 થી 108 બરોબર તો 8 5 ને 40 મીંડા વાળો જવાબ છે બરોબર તો મીંડા તો ઘણા બધા છે તો 40 ના મિત્રો 4 અહીંયા મૂકી દે અને પાંચ અને પાંચ કરીએ તો મિત્રો પાંચસો ને ચાલીસ જે છે એ આની માટે યોગ્ય કહી શકાય એટલે ઓપ્શન બી છે એ મિત્રો હરખા સાચું છે બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જો મિત્રો ચાલો બોનસ દાખલો બરોબર મેં વાત કરીને જેમ ક્યાંક ક્યાંક મિત્રો આ રીતે બોનસ દાખલો આપણે મુકતા રહીએ છીએ જરૂરી જે છે એ મિત્રો ખાસ અગત્યના છે તો જોઈ શકો છો કે કનુના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા બરોબર છે તેની હાલની ઉંમર લગ્ન સમય કરતા મિત્રો એકસો ને વીસ ટકા જેટલી છે તો બરોબર વખત આ દાખલામાં છ ના છેદમાં પાંચ ગણી આમ પણ મિત્રો કહેવામાં આવે છે તો આમ મૂકેલું હોય અહીંયા તોય પણ ભલે અને આમ મૂકેલું તો ભલે બેનો મિત્રો સેમ મતલબ છે કેમ કે જે એકસો ને વીસ ટકા જે છે એને મિત્રો ખરેખર શું કહેવાય તો આના છેદમાં તમે સો મૂકો ને તો જો આ શૂન્ય ઉડી ગયા તો અહીંયા છ દૂને બાર થશે પાંચ દુને દસ તો આ પણ મિત્રો અહીંયા મૂકવામાં આવે છે એનાથી દાખલો કોઈ ફરી જતો હોતો નથી આ દાખલા એકસો ને વીસ મૂકેલા છે તો ચાલો લગ્ન સમયે તેની બહેન તેના કરતાં દસ વર્ષ નાની હતી તો બહેન ની હાલ ઉંમર શોધો મિત્રો સમજવા જેવો દાખલો છે બરાબર કોઈ એમાં હડાહડ કે ઉતાર કરે નહીં હા એક દાખલો આની અંદર એવું છે કે સીધો જવાબ ઓપ્શન પરથી આપવો છે તો પણ મિત્રો આની અંદર શક્ય છે બરાબર ઘણા બધા ઉંમરના દાખલાઓની અંદર ઓપ્શન પરથી જવાબો તમે આપી શકો છો તો હું ઓપ્શન પરથી માનો કે ટ્રાય કરવા માંગુ છું તો જો બહેનની હાલ ઉંમર શોધો મતલબ કે આ બધી ઉંમરો બહેનની છે આ નક્કી છે બરાબર તો આની માટે મિત્રો તમારે આમ કરવું પડે મૂળ રીતનું તમને શીખવાડેશ પણ એક વખત કાજ જોઈ લેજો કે માનો કે બહેન જે છે બરોબર જ દેનાક જો આ જે બહેન છે એને અત્યારે માનો કે હું 38 ની માનો કે હું અત્યારે કહી દઉં તો જ્યારે લગ્ન થયા બરોબર જ દેનાક જો અત્યારે બહેન 38 ની છે તો જ્યારે ભાઈના લગ્ન થયા ને ત્યારે બેન જે છે એ લગ્ન ક્યારે થયા તો કે આઠ વર્ષ પહેલા થયા હતા બરાબર તો એ વખતે બરોબર જ દેનાક જો બેન ઉંમર કેટલી હોવી જોઈએ ત્રીસ હોવી જોઈએ ક્યારે તો કે લગ્ન સમયે જયારે ભાઈના લગ્ન થયા ત્યારે બેન જે છે એ ત્રીસ વર્ષની હોય આ સિમ્પલ વસ્તુ છે સમજી લેજો અત્યારે બેન આડત્રીસ ની હોય તો લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા બરોબર તો ત્યારે બેન ની ઉંમર ત્રીસ ની હોય ત્યારે મિત્રો ભાઈની ઉંમર કેટલી હોય તો અમે બરોબર ધ્યાન નાખો તો ત્યારે મિત્રો ભાઈની ઉંમર જે છે જોઈ શકો છો કે લગ્ન સમયે તેની બહેન તેની કરતા દસ વર્ષ નાની હતી બરોબર તો જયારે લગ્ન થયા ત્યારે બહેન દસ વર્ષ નાની હતી તો ભાઈ એ વખતે ચાલીસ નો હોવો જોઈએ નક્કી થઈ ગયું તો એ વખતે જો ભાઈ ચાલીસ નો હોય તો એ ભાઈ અત્યારે કેવો હોવો જોઈએ અડતાલીસ નો હોવો જોઈએ આ લગ્ન વખત ના ભાઈ ની છે આ જે છે અત્યાર ને ભાઈ ની ઉંમર છે રકમ વડાય શું કીધું વાંચો તમે રકમ વડાય એવું કીધું કે અત્યાર ની ઉંમર એટલે કે આ ઉંમર જે છે એ બરોબર ધ્યાન જો લગ્ન સમય કરતા એકસો વીસ ટકા જેટલી છે મિત્રો ખાલી ચેક કરો શું ચાલીસ ના એકસો વીસ ટકા અડતાલીસ થાય બસ ખાલી ચેક કરો ચાલીસ ના એકસો ને વીસ ટકા એકસો વીસ ટકા નથી કાઢવા મેં અત્યારે જ વાત તમને કરી કે એકસો વીસ ટકા ને આવું પણ તમે કહી શકો છો તો આપણે આમ કરી નાખીએ સિમ્પલ રીતે તો મિત્રો આઠ ગુણ્યા છ આઠ છક ને કેટલા થશે અડતાલીસ તો વેરી ગુડ સિમ્પલ અહીંયા આવી જાય છે તો બસ આમ ચેક કરી શકાય છે બરાબર અત્યારે બેન બેતાલીસ ની હોય તો આઠ વર્ષ પહેલા બેન કેવડી હતી બરાબર એ સમજવાનું એની ભાઈ જે છે એ વર્ષ મોટો છે અને ભાઈમાં આઠ નાખો તો પાછું ઉંમર મળે પછી ખાલી ચેક જ કરવાનું હતું તો આમ પણ થઈ શકે ખરું બરાબર મગજને મિત્રો પ્રશ્ન કરજો તમે ચાલો જોઈએ મિત્રો મૂળ રીતે આને મૂળ રીતે સમજવું છે આપણને ખબર છે કે ઉંમરમાં ત્રણ ભાગ હંમેશા મિત્રો પડતા હોય છે એટલે આમાં પણ હું તમને એટલી જ સાદી અને સહજ રીતે સમજાવી દઉં બરાબર કે મિડલ હંમેશા મિત્રો હાલ કહેવામાં આવે છે આને મિત્રો હંમેશા ભૂતકાળ અથવા તો આટલા વર્ષ પહેલા પણ અહીંયા તો હું પહેલા બદલે લગ્ન સમય લખીશ કેમ કે લગ્ન એના ભૂતકાળમાં થયેલા હતા બરાબર ચાલો આ મિત્રો લગ્ન વખતની વાતો છે તો ભવિષ્યમાં તમારે જવાની કોઈ વાત નથી તો હવે મિત્રો બરોબર ધ્યાન રાખજો ચાલો ભાઈની ઉંમર માનો કે એક્સ જેટલી અત્યારે હું નક્કી ફિક્સ જે છે મિત્રો કર નાખું છું તો એના લગ્ન ક્યારે થયા હોય બોલો તો કે એના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હોય તો ભાઈની ઉંમર એ વખતે કેટલી હોય તો કે એક્સ માઇનસ આઠ જેટલી હોય બરોબર આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો અત્યારની ઉંમર જાણો છો લગ્નની ઉંમર જાણો છો સંબંધ ને પકડો સંબંધ કયો કીધો તો જો આ ઉંમર જે છે એ મિત્રો આ લગ્ન સમય કરતા એકસો ને વીસ જેટલી છે બરોબર છે એટલે આ તો મોટી જ હોય આ ઉંમર નાની હોય એટલે આનો મતલબ એવો થયો કે જે આ એક્સ માઇનસ છે આના મિત્રો તમે એકસો ને વીસ ટકા અથવા તો ઠીક લાગે તો છ ના છેદમાં કોઈ પણ બરોબર પણ એ સમજાવું છે તો આમ કહેવા માંગુ છું કે જો આના એકસો ને વીસ ટકા એટલે પોતે કોણ થાય તો કે અત્યારની ઉંમર થાય બસ આમ મિત્રો સમજવાનું હતું તો આને સાદું રૂપ તમે ઘણી બધી રીતે આપી શકો છો મારે અપૂર્ણાંકની રીતે આપું છું તો હું અહીંયા છ ના છેદમાં પાંચ લખી નાખો તો મને સિમ્પલ પડશે બરોબર ચાલો હવે શું કરવાનું છે આ પાંચ ને સીધો આમ જવા દેવાનું છે આ ખાલી ગુણી નાખો તો ને કેટલા થાય અડતાલીસ બરાબર શું થશે તો કે બરાબર પાંચ એક્સ થશે છ એક્સ માંથી પાંચ એક્સ ની બાદ બાકી કરો એક્સ નું મૂલ્ય તમને રોકડું કેટલું બડ્યું અડતાલીસ તો ભાઈ એની તો આપણે વાત કરતા હતા એક્સ એટલે શું તો કે ભાઈ ની અત્યારની ઉંમર બરાબર છે આ ભાઈ જે છે એની હાલની ઉંમર મિત્રો મળી ગઈ છે એ હોવી જોઈએ બરોબર તો વર્ષે લગ્ન કરતા હોય તો લગ્ન સમયે બહેન જે છે એ મિત્રો ત્રીસ ની હોય બરોબર તો અત્યારે બહેન કેવડી હોય તો અત્યારે બહેન છે એ આઠ વર્ષ જેટલી મોટી થયેલી હોય તો અત્યારે સિમ્પલી મિત્રો આડત્રીસ હોય આમાં કોઈ સ્ટેપ કે આમાં કોઈ પદ પણ જરૂરિયાત ન હોય આ બધા દેશી હિસાબો ચાલી રહ્યા છે બરોબર છે

ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો જીણ કોઈ એવો કોન્સેપ્ટ પૂછેલો છે મિત્રો તમારો કોર્સ રેડી હશે ને તો તલાટીમાં તો મિત્રો ખરેખર એમને કંઈ પૂછેલું જ નથી અત્યાર સુધીના તમે તમામ વસ્તુ જુઓ ને તો એમાં એકદમ બેઝિક વસ્તુઓ જ મૂકેલી છે કેટલીક બાબતો ક્યાંક નવીનતાવાળી છે પણ એ પણ તમે આમાંથી પસાર થશો એટલે બધી મિત્રો નોલેજ આવી જશે અર્ધ ગોળાની વક્ર સપાટીનું હું તો તમને એમ કહું છું અર્ધ ગોળાને જવાબ દો તમને પેલા ગોળાની વક્ર સપાટી ખબર હોવી જોઈએ બરાબર તો એનું શું પૂછેલું છે એનું ક્ષેત્રફળ છે તો મિત્રો આખે આખો ગોળો હોય તો એને મિત્રો આપણે કહેવાય ચાર પાયાનો વર્ગ કહેવાય આને કહેવાય મિત્રો પૂર્ણ આખે આખો ગોળો બરાબર છે હવે જો આ ગોળાને મિત્રો સિમ્પલ રીતે અડધો કરવામાં આવે આપણે ટોપિકમાં બધું ભણાવેલું છે બરાબર પણ મેં તમને કીધું કે ફક્ત આપણે એક જ વસ્તુ અહીંયા સોલ્વ કરવા માટે નથી મૂકતા પણ એના દ્વારા અન્ય વસ્તુઓ પણ તમારે જરાક નજર રાખવાની એટલે તમારું નોલેજ વધતો જશે જો અડધો ગોળો કરવામાં આવે તો એને મિત્રો કહેવાય ટુ પાય આર વર્ગ હવે આમાં કઈ પ્રોસેસ થાય તો સિમ્પલી આને ચાર કહેવાતો હતો અને બે કહેવાય આ અડધો છે આ આખો છે એક જોવા મળે છે કે અર્ધ કીધેલો હોય મતલબ કે જો તમને આવું પૂછેલું હોય કે ભાઈ બંધ અર્ધ ગોળો તો અહીંયા વસ્તુ બદલાઈ જશે ધ્યાન રાખજો તો એને વર્તુળથી એક મિત્રો પેક કરવું પડે એટલે બે ની અંદર એક વર્તુળ નાખો ને તો એમાં ત્રણ થાય બરાબર તો ત્રણ પાયાનો વર્ગ થાય તમારો શબ્દ કયો છે સિમ્પલી અર્ધ ગોળો કીધો છે કોઈ બંધ કે એવી કોઈ વાત નથી તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો બે પાયર નો વર્ગ એટલે કે ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચું છે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો અહીંયા કહે છે કે બે અને x નો ગુણોત્તર મધ્યક 4 આપેલો છે તો મિત્રો x શોધો બરાબર છે તો અહીંયા કમ્પ્લીટ જોઈએ તો આપણે સિમ્પલ રીતે મિત્રો જાણીએ છીએ કે હંમેશા ગુણોત્તર મધ્યકને મિત્રો આપણે ભણાયેલો છે ઘણી બધી વખત બરાબર તો ગુણોત્તર મધ્યક શોધવો હોય તો એક કામ કરવાનું ગુણોત્તર મધ્યકનો વર્ગ એટલે શું થાય તો બંને જે સંખ્યાઓ જે છે એનો મિત્રો ગુણાકાર થાય આ મિત્રો હંમેશા મગજમાં રાખજો જો આ વર્ગ નથી તમારે લખવો તો શું થાય તો વર્ગમૂળની અંદર બંને સંખ્યાનો ગુણાકાર થાય આવી રીતે સમજવાનું હોય પણ ગુણોત્તર મધ્યક તો મિત્રો તમને આપેલો છે ચોગડે ચાર તો મિત્રો અહીંયા ચાર નો વર્ગ કરી નાખો ને આને પાછાને દૂર કરી નાખીએ તો મિત્રો બે એક્સ થશે બરાબર તો જવાબ આવી ગયો મિત્રો સિમ્પલિક આ બે મૂલ્ય કેટલું કહેવાય સોળ જેટલું કહેવાય તો ઓરિજિનલ એક્સ નું મૂલ્ય કેટલું કહેવાય આઠે આઠ કહેવાય તમારો કોર્સ રેડી હોય તો મિત્રો આ બધા જ દાખલો એમાં આવી ગયા છે આ સિરીઝ કદાચ મેં નો લીધી હોત ને તોય મિત્રો ચાલે એવું હતું કેમ કે એક પણ દાખલો નવો મને આમાં જોવા નથી મળ્યો બરાબર આ અમુક દાખલાઓને મારે ચેન્જ કરીને તમને નવા સ્વરૂપે મિત્રો આપવા પડ્યા છે અને અને અમુક અમુક દાખલાઓ જે છે મિત્રો મારે એકદમ નવા તરીકે એટલા માટે મૂકવા પડ્યા છે કે એ બને આપણને કાંઈક નવું જે છે મિત્રો શીખવા મળે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો અહીંયા કહે છે કે ભાઈ પી બરાબર તમને ગોળની અંદર તમારે કેવા કેવા સભ્યો લેવા

મહત્વનું છે તો ઉપગણ માટે મિત્રો સિમ્પલ એક જ શોર્ટકટ છે કે બગડાની ને ઉપગણ કહેવાય એમાં એન એટલે તમારા સભ્યોની સંખ્યા તો મિત્રો બે ની પાંચ ઘાત કરી નાખો તો બે દુ ચારદુ આઠ દુ સોડદું છે બત્રીસ તો આની અંદર મિત્રો જવાબ જે છે કેટલો આવે બત્રીસ જે છે યોગ્ય છે એટલે કે ઓપ્શન સી જે છે મિત્રો સાચું છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો આ બોનસ દાખલો છે બરાબર છે તો જોઈએ મિત્રો તમને અહીંયા એક બાર વાળી વસ્તુ આપેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાર જે છે એનું રૂપાંતર નથી આવડતું બરાબર તો મિત્રો ઘણી વખત તો આટલું જ પૂછે છે હો કે આ આ જે એનું મૂલ્ય કેટલું થાય બસ આટલું ઘણી વખત પૂછે પણ મેં તમને એમાં એક બનાવી દીધું છે જેથી કરીને નવા આઈડિયા તમારી પાસે મિત્રો વધારે આવે બરાબર તો હંમેશા મિત્રો યાદ રાખજો કે બાર ને ઉકેલવા માટે બહુ દેશી હિસાબ સાદો છે તો આજ પછીની સંખ્યા જ ફક્ત લખવાની છે કેટલા છે પિસ્તાલીસ તો પિસ્તાલીસ મિત્રો લખી નાખીએ હવે હંમેશા એક ધ્યાન રાખવાનું કે જેની ઉપર બાર નથી કરેલો એને મિત્રો આપણે જાતે આમ કરી આમ બાદ કરી દેવાના બાર એટલે બાદ બાકી કરી નાખો બરાબર આમ સિમ્પલ યાદ રાખો કે જેની પર બાર નથી એને બાદ કરવાના બસ આટલું જ મગજમાં રાખો હવે વાત આવે છે કોની તો કે જેની પર બાર છે એનું શું તો કે એના નવડા બને હંમેશા ધ્યાન રાખજો એના મિત્રો નવડા બની જશે અને જેટલા બાર નથી એટલા મિત્રો નીચે શૂન્ય બનશે એટલે છેદમાં હંમેશા નવડા અને શૂન્ય જ બંધ બંધ કરતા હોય તો નવડા કોના બને બાર વાળાના નવડા બને અને બાર નથી એના મિત્રો શૂન્ય બને આનો જવાબ આ થઈ ગયો ચાલો મિત્રો અહીંયા રિવિઝન કરીએ ચાલો જોઈએ અહીંયા મિત્રો સિમ્પલી લખી આપણે છસો ને બાર ને રોકડા લખી નાખીએ છીએ બરાબર જેની પર બાર નથી એને બાદ કરવાના છે તો આમાંથી છગડો મિત્રો કાઢી નાખીએ છીએ બાર વાળા પોતે નવડા બની જશે બરાબર બે વખત બાર છે તો બે નવડા બની જશે એક પર હોય તો એક બની જાય બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે બાર નથી એના મિત્રો મીંડા બની જાય હંમેશા ચાલો માઇનસ ના મિત્રો માઇનસ કરીએ છીએ જોઈએ મિત્રો અહીંયા તો અઠ્યોતેર ના અઠ્યોતેર બરોબર એટલા માટે કહું છું કે સિરીજો તમામ જોઈ રાખવો તમામ સિરીઝમાં મેં આવા અમુક પોઈન્ટ જે છે એ મિત્રો આપણે ટોપિકમાં નથી લીધેલા એ મિત્રો અહીંયા તમને ક્યાંક ને ક્યાંક સમજાવતો હોય છે બરોબર તો માઇનસ મિત્રો આપણે બાદ નથી અને જરાક બાદ કરીએ તો મિત્રો સાત ને સિમ્પલી આપણે બાદ કરશું બરાબર તો છેદની અંદર મિત્રો જેની પર બાર છે એટલા નવડા કરી દો બાર નથી અને મીંડા કરી દો ચાલો મિત્રો બે સ્ટેપ માં સીધો સિમ્પલ જવાબ છે આ શું છે એકતાલીસ ના છેદમાં નેવું છે વત્તાના વત્તા છસો બાર માં છ કાઢો તો મિત્રો છસો ને છ બરોબર છ વધ્યા અહીંયા મિત્રો નવ નવ જીરો આવે છે આને ક્યારે ઉડાડવાની જરૂરિયાત નથી હોતી આમાંથી બાદ બાકી કરો મિત્રો એકોતેર ના છેદમાં મિત્રો નેવું આવે છે આ બે ના છેદ સમાન છે તો આ લોકો જે છે એની બાદ બાકી થાય અહીંયા મિત્રો માઇનસ છે બરાબર તો આ બે ની બાદ કરી નાખીએ તો રોકડો અહીંયા કેટલું વધે છે તો છસો ને છ મિત્રો એમ નામ રહેશે નવ નવ જીરો એમ નામ રહેશે અહીંયા માઇનસ વધશે કેમ કે આ મોટા છે આ મિત્રો નાના છે બરાબર તો એકોતેર માંથી અહીં એકતાલી કાઢ નાખો તો રોકડા મિત્રો ત્રીસ વધે છે ત્રીસ ના છેદમાં નેવું હવે સમજવાનું મિત્રો એ આવે છે કે આનો જવાબ તમને અપૂર્ણાંક સ્વરૂપે આપે તો તો મિત્રો કોઈ માથાકૂટ છે નહીં બરાબર તો અહીં અપૂર્ણાંક હોય તો લઈ શકો છો પણ જવાબ પણ તમને બાર સ્વરૂપમાં કરીને દીધેલો છે તો એનો મતલબ એમ કે થોડી બુદ્ધિ પહોંચાડવી પડશે આ વસ્તુ તમને જે દેખાઈ રહી છે આને મિત્રો જરાક અગિયાર વડે ગુણો તમે શા માટે અગિયાર વડે ગુણો મારો મતલબ મેં અહીંયા જોયો છે કે અહીંયા નવસો નેવું છે તો અહીંયા નવસો નેવું થાય તો બે ના છેદ સમાન થાય તો જ આનું કઈ સોલ્યુશન મિત્રો મળે બરાબર તો અને સિમ્પલ મિત્રો અગિયાર વડે ગુણતા એક સરસ મજાનું સ્વરૂપ તમને જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા અગિયાર તેરી ને તેત્રીસ થાય તો મિત્રો ત્રણસો ને ત્રીસ જોવા મળે અગિયાર નવા મિત્રો નવ્વાણું થાય તો મિત્રો નવસો નેવું જોવા મળે સમજ છેદી છે કરો ભેગા બે ને બરાબર તો આ બે ભેગા કરી નાખો તો છેદમાં તો નવ નવ શૂન્ય છે આ બેની બાદ બાકી જો જરાક કરીએ તો મિત્રો તમને જોવા મળશે બસો ને છોતેર બાદ બાકી અહીં સુધી તમે પહોંચી ગયા આવો જવાબ આની અંદર ક્યાંક આપેલો હોય અથવા છેદ આની અંદર ક્યાંક આપેલો હોય પણ નથી આપેલો તો મિત્રો ખાસ ધ્યાન રાખજો અમે શું કરવાનું

આમ પણ લખી શકાય છોતેર ના બદલે અઠ્યોતેર કરી દો પણ બગડો કાઢો તો થઈ જાય બરોબર છે આ જે બે બાદ કરવા છે તો ખરેખર છોતેર નવ નવ શૂન્ય તો હવે તમારો જવાબ મિત્રો ક્લિયર થઈ ગયો છે આ સ્વરૂપ જે છે આના જેવું છે અથવા તો આના જેવું છે તો મિત્રો વિચાર કરો કે આનો સાચો જવાબ જે છે એ ખરેખર શું હોય તો જો બે નવડા છે તો બે સંખ્યા પર બાર હોવું જોઈએ અઠ્યોતેર ઉપર બાર ખાસ મિત્રો હોવું જોઈએ બરોબર છે અને બગડો બાદ થયેલો છે તો બગડા ઉપર બાર નહીં હોય નક્કી થઈ ગયું તો આનો જવાબ જે છે બાર કોના પર હોવું જોઈએ અઠ્યોતેર પર બાર મિત્રો ખાસ હોવું જોઈએ તો યોગ્ય જવાબ જે છે મિત્રો આ અઠ્યોતેર ઉપર બાર વાળો જે છે મિત્રો સાચો કહી શકાય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન જોઈએ તો મિત્રો થિયરી એક પ્રશ્ન છે કે એક્સ એમ અને વાય એમ બરાબર આની માટે આના આખા ચેપ્ટર ભણવા પડે પણ મિત્રો હું ક્યારેક જ પૂછે છે બરાબર તમે જોઈ શકો છો કે કયા સમીકરણનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય તો સિમ્પલ કોન્સેપ્ટ છે સાવ સાદો દેશી હિસાબ કરી દઉં કે મિત્રો જ્યારે એક્સ અને વાય બે અક્ષ હોય ત્યારે એનું ઉદ્ગમ બિંદુ છે એના આમ હંમેશા મિત્રો શું હોય ઝીરો ઝીરો થી શરૂઆત થાય એનો એક્સ એમ પણ શૂન્ય હોય એનો વાય એમ પણ શૂન્ય હોય આને મિત્રો કહેવામાં આવે છે એનું ઉદ્ગમ બિંદુ બરાબર કે જે છે મિત્રો નીકળતા હોય છે કોઈ પણ એમ જે છે કોઈ પણ એટલે આપણને એમ પૂછ્યું છે કે આમાંથી ચાર જે તમને સમીકરણો આપેલા છે એમાંથી કયું સમીકરણ જે છે એ મિત્રો ખરેખર ઉદ્ગમ બિંદુ દર્શાવે છે તો અહીંયા શરત તો તમે કંડિશન તો જોઈ લીધું જેનો એક્સ એમ અને વાય એમ શૂન્ય જે છે એ મિત્રો ફરજિયાત હોવો જોઈએ તો અહીંયા તમે શૂન્ય મૂકો તમે શૂન્ય મૂકો તો જીરો બરાબર જીરો અહીંયા થઈ જાય છે આ વિધાન સાચું પડે છે અહીંયા શૂન્ય મૂકો તો જીરો બરાબર એક ક્યારેય ન થાય જીરો ને એક કહેવાય નો કહેવાય બરાબર અહીંયા મૂકો બીજા એમ થશે જ નહીં પણ આ તો ખાલી બતાવું છું અહીંયા શૂન્ય મૂકો તો આ તગડો બચી જાય છે અહીંયા શૂન્ય મૂકો તો આ તો શૂન્ય થઈ ગયું પણ ત્રણ બરાબર શૂન્ય બરાબર ત્રણ નો કહેવાય

કોઈ પણ આવું પૂછેલું હોય કે એના અવયવો કેટલા છે બરાબર એની સંખ્યા કાઉન્ટ તમારે કહેવાનું છે તો હંમેશા મિત્રો એની સિમ્પલ અને સોબર એક મિત્રો મેથડ આપી દઉં છું તમને કે અહીંયા તમે આ રીતે સિમ્પલ કરી નાખો કે બાર દુ થશે બરાબર તો છ દુ ને બાર થશે તો અહીંયા જોઈ શકો છો કે ત્રણ દુ ને છ થશે અહીંયા એક તેરી ને ત્રણ વાત થઈ ગઈ પૂરી બરોબર અહીંયા કોઈ પણ મૂકેલું હોય એના સિમ્પલી આ રીતે અવિભાજ્ય અવયવો તમે પાડી દેશો તો તમને આની અંદરથી હવે જે કરવાનું છે એ ખાસ જોજો મિત્રો બગડાનો હિસાબ કરો કેટલા છે તો કે બગડા જે છે મિત્રો ત્રણ વખત છે એક વખત છે આનું આ સ્વરૂપ તો આવડશે બરાબર જવાબ આપવા માટે બસ એક જ નિયમ ઇનફ છે કે આની અંદર મિત્રો હંમેશા પ્લસ વન જે છે મિત્રો કરવાનું બસ પૂરું થઈ ગયું જવાબ મિત્રો આવી ગયો પ્લસ વન કરો આ જે ત્રણ ઘાત છે એના બદલે તમે પ્લસ વન કરી નાખો તો મિત્રો અહીંયા તમને કેટલી ઘાત જોવા મળશે ચાર જોવા મળશે ગુણ્યા ને ગુણ્યા કરો એકડાની અંદર પ્લસ વન કરો તો કેટલા જોવા મળે બે તો યોગ્ય જવાબ ચાર દો ને આઠ આઠ જે છે મિત્રો રહેલા છે 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 બરાબર કરવી તો ચાલુ કરો કે તમામનો હોય બરાબર પછી અહીંયા બે વડે આને ભાગી શકાય આઠ તેરી ને ચોવીસ ત્રણ વડે મિત્રો ભાગી શકાય છ ચોક ને ચોવીસ ચાર વડે મિત્રો ભાગી શકાય છ ચોક ચોવીસ છ વડે મિત્રો ભાગી શકાય સાત નહીં ચાલે આઠ તેરી ને ચોવીસ મિત્રો થાય આઠ વડે ચેક કરી શકાય અને બાર વડે ચેક કરી શકાય સ્વય પોતા વડે ચેક કરી શકાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પણ આખી રામાયણ નો કર્યું તો આની મેં તમને શોર્ટકટ આપ્યું બરાબર ફરીથી અહીંયા મિત્રો લખી દઉં છું હું શું કરી રહ્યો છું તો ઘાત પ્લસ વન કરવું બસ આટલું યાદ રાખો ખાલી બીજું બધું જવા દો ઘાત પ્લસ વન નો ગુણાકાર કરો એટલે હંમેશા તમને આવો એવો મિત્રો મોડતા હોય છે બરાબર પછી અહીંયા કોઈ પણ સંખ્યા હોય ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો મિત્રો ચાર ની ત્રણ ઘાત ભાગ્યા બે ની ચાર ઘાત તલાટીમાં તમને આટલું જ પૂછેલું હોય બરાબર પણ આમાં કઈ દમ નથી એટલે આપણે થોડું ગુણવામાં જો રિપેરિંગ કામ કર્યું કે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર જો ચોવીસ થતા હોય તો આમાં પી નું મૂલ્ય આપણે શોધવાનું છે તો આવા સુધારાઓ મેં ઘણી બધી જગ્યાએ મિત્રો કરેલા છે એટલે તમે પેપર અને મિત્રો આન્સર કરી લઈને બે નો જતા કે પેપરમાં કઈક

તો આ રીતે થઈ શકે બરાબર તમે જોઈ શકો છો કે બે બગડા જાય એટલે મિત્રો એક ચોગડો ઉપાડે બરાબર બે બગડાય મિત્રો એક ચોગડો ઉપડી જાય તો અહીંયા પણ મિત્રો ઉડી શકે છે ચાર ધૂને ખરેખર કેટલા થશે આઠ તો અહીંયા પી નું મૂલ્ય જે છે એ સામે શું હોવું જોઈએ બગડે બે જે છે મિત્રો હોવું જોઈએ તો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ખરેખર સાચો છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો દાખલો છે બાર કાઉન્સમાં તમને ખબર છે કે ભાઈ બાર ના કોઈ અવયવ પાડો પણ આ બાર ના અવયવને સત્તર વાળા લઈ જ નથી જવાના તો આના અવયવ પાડવાની જરૂરિયાત જ નથી બરાબર અને એક્સ પ્લસ વન જે છે એના પણ કોઈ મિત્રો અવયવ પડશે નહીં ખરેખર અહીંયા મિત્રો જરાક વિચાર કરજો ચાલો સત્તર ના તો સત્તર મૂકીએ તો અહીંયા ધ્યાન રાખો કે મિત્રો અહીંયા શું કહેવાય તફાવતની રીત કહેવાય x 1 અને x 1 તમે જોઈ શકો છો કે આ બંનેના વર્ગમૂળ નીકળી શકે છે અને બંનેની વચ્ચે માઈનસ છે તો એને તફાવતની રીત જો લગાડવામાં આવે તો આનો સિમ્પલ મિત્રો જે ગુસા જે છે જેને આપણે hx કહીએ છીએ એ મિત્રો શું હોવું જોઈએ તો બંનેની અંદરથી પ્લસ વાળું સામાન્ય જે છે એ મિત્રો નીકળે છે તો એનો આનો સાચો જે ગુસા જે છે એ મિત્રો x 1 આપણે કહી શકીએ એટલે ઓપ્શન નંબર જે છે એ મિત્રો c ખરેખર સાચું છે બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આપણે એકદમ ઈઝી જે છે મિત્રો મૂકેલા છે ચેનલનો કોર્સ તમારો રેડી હોય તો લગભગ મિત્રો આ બધે વાતો થઈ જાય છે બરાબર હા ક્યાંક ત્રિકોણમિતિની બાબતમાં એકાદ ટકા ક્યાંક અમુક પેપરમાં ત્રિકોણમિતિ મૂકેલું છે તો એ પણ મિત્રો આવી જશે બધું આપણે આગળ સિરીઝમાં બરાબર ત્યારે જોતા રહેજો સાથે સાથે આપણે ગૌણ સેવાની સિરીઝ પૂરી કરી એમાં પણ ક્યાંક ત્રિકોણમિતિ હતું એટલે તમને ઘણો બધો અનુભવ પણ મિત્રો ત્યાં મળી ગયો છે મિત્રો આ જે છે એ માનક દર્શાવે છે બરોબર છે તો પહેલા તો આપણે અંદરની ક્રિયા કરીએ માનકની વાત પછી કરીએ તો અહીંયા જોઈ શકો છો કે આને કેટલા કહેવાય ચાર કહેવાય માઇનસ અહીંયા ગુણાકાર કરો તો કેટલા કહેવાય નવ કહેવાય અહીંયા ગુણાકાર કરો તો કેટલા કહેવાય છ કહેવાય ચાલો એનો જવાબ લાવીએ તો તમે જાણો છો કે આનો જવાબ ઋણ આવે છે તો આનો જવાબ ભલે છે ઋણ પણ જો આને તમે માનક ખોલી નાખો તો આનો જવાબ જે છે એને શું કહેવાય ધન કહેવાય બસ આટલો નિશાની ઉપર મિત્રો એક અસર કરતું હોય એને મિત્રો માનક કહેવાય બીજો રામાયણ મોટી હોતી નથી ચાલો આનો જવાબ જે છે મિત્રો શું કહી શકાય સી જે છે સાચું ઓપ્શન છે જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો એક કોડિંગ નો તમને અહીંયા પ્રશ્ન આપેલો છે જેની અંદર ડબલ વસ્તુ ચાલે છે એક સંખ્યા ચાલે છે અને મિત્રો એબીસીડી નો અંક ચાલે છે તો જરાક જોઈ શકો છો અહીંયા સિમ્પલ રીતે કે આ 3 ના 6 થયા એના 11 થયા અને એના મિત્રો 18 થયા તો શું આ સંબંધ કંઈક ધરાવે છે બસ આ જ વસ્તુ ખાલી જોવાની છે મિત્રો તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા તગડો જે છે એ ઉમેરેલો છે અહીંયા જોવો તો મિત્રો તમને પ્લસ 5 જોવા મળે છે અહીંયા જોવો તો મિત્રો પ્લસ તમને 7 જોવા મળે છે તો કંઈક પકડાઈ રહ્યું છે જુઓ તમે 4 ની 5 6 ની 7 8 ની 9 તો મિત્રો અહીંયા જરાક 9 નો આપણે વિચાર કરવો પડે ખરો બરોબર

જોઈ શકો છો અહીંયા મિત્રો તમને ઘણું બધું વધારે જોવા મળે છે અહીંયા મિત્રો ઓગણત્રીસ જોવા મળે છે તો ઓગણત્રીસ વાળો જવાબ આમાં કે છે એટલે બહુ માથા કોણ નથી તો મિત્રો અહીંયા લકી ડ્રોના વિજેતા બનવું હોય તો ફક્ત સત્યાવી વાળો મિત્રો અહીંયા એક જ ઓપ્શન છે માટે મિત્રો આ પાછળની સિરીજ ને લેવાની જરૂરિયાત નથી પણ છતાંય મિત્રો અહીંયા સમજાવવું જરૂરી છે કેમ કે કાલ સવાર પાસવાનો ઉપયોગ કરવાનો થાય પણ ખરો બરાબર છે તો ચાલો સમજાવી દઉં જરાક તો અહીંયા તમે ગેપ જોઈ શકો છો કે એફ પછી મિત્રો સીધો જી આવે બરાબર છે વચમાં કોઈ અક્ષર છૂટતો નથી પછી જી પછી મિત્રો એચ છૂટી ગયો અને આય આવે છે તો એક અક્ષર છૂટી રહ્યો છે તો મિત્રો આઈ પછી જે અને કે છૂટી રહ્યા છે તો મિત્રો એલ મળે છે તો સિમ્પલી પકડાઈ ગયો કે ત્રણ છોડીને લેખ નાખો બરાબર તો મિત્રો અહીંયા એમ એન અને ઓ ત્રણેય છોડી નાખો તો મિત્રો શું આવે પી આવે તો એના માટે પણ મિત્રો યોગ્ય જવાબ જે છે આપણે આ રીતે જ નક્કી કરીએ તો સત્યવીસ અને પી વાળો ખરેખર સાચું છે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો સમીકરણ બીજ ગણિતની અંદર બરાબર આપણે વાત કરતા હતા ને ઘણા બધા પૂછતા હતા બરાબર તો બીજ ગણિત પણ મિત્રો અહીંયા પૂછાતું જ હોય છે બરાબર એટલે એને પણ મિત્રો મગજમાં રાખવું પડે પણ ફરક કેટલો છે બધું બેઝિક હોય એની અંદર બહુ હાઈ લેવલનું મિત્રો મિત્ર ન મૂકેલું હોય ચાલો જોઈએ મિત્રો અહીંયા ઓગણપચાસ રકમ આપેલી છે અને ને એક રકમ આપેલી છે તો તમારો ટાર્ગેટ એ છે કે એક્સ વત્તા વાય મિત્રો શોધો મિત્રો આ રકમમાં ખાસિયત શું છે તો આ રકમમાં એક ખાસિયત છે કે આ અંકો સમાન આપેલા છે ફક્ત અહીંયા મિત્રો વિરુદ્ધ કરેલું છે ક્રોસિંગ કરેલું છે એટલે એના માટે મિત્રો તમને સરવાળો જે છે એ માગેલો છે તો સિમ્પલી સરવાળો મળે આમાં બહુ લાંબુ કંઈ કરવાની જરૂરિયાત નથી તો આ બંને જે તમને રકમો દેખાય છે ભેગી કરવાની છે આમાં કાંઈ જ મિત્રો પૂછેલું નથી તો અહીંયા ક્રોસિંગ કરી નાખો તો અહીંયા મિત્રો એકવીસ એક્સ જોવા મળશે તો અહીંયા ઓગણપચાસ વાય બની જશે બરાબર મિત્રો વન એટ નાઇન જોવા મળશે ચાલો હવે આ બંનેને ભેગા કરો તો આનો સમાન જ મિત્રો ટોટલ જોવા મળશે તો અહીંયા ચાર પાંચ ની છ એટલે અહીંયા ખરેખર સિત્તેર છે બરાબર તો સિત્તેર એક્સ વધતા મિત્રો આ એટલા જ થાય બરાબર સિત્તેર વાય થાય અને આનો ટોટલ જો જરાક મારીએ તો એ કમ્પ્લીટ સેટિંગમાં છે તો નવ ને દસ ની શું વધી પડશે એકચોલ મિત્રો સાત દુ ચૌદ ના મિત્રો પાંચ વધી એક એટલે સાડી ત્રણસો જોવા મળે છે તો મિત્રો જવાબ આને કેવી રીતે આપશું તો સિત્તેર ને જો આપણે બાર લઈ લઈએ તો મિત્રો અંદર આપણે જોતું છે એ એક્સ વત્તા વાય મળી જાય બરાબર તો અહીંયા જોવા મળશે તમને સાડી ત્રણસો સાડી ત્રણસો ની અંદર થી શૂન્ય કાઢી નાખો અને સાત પંચો ને જો તમે પાંત્રીસ કરી નાખો તો તમારો એક્સ વત્તા વાય જે છે એનું મૂલ્ય તમને પાંચ મિત્રો ઓટોમેટિક મળી ગયું બરાબર એટલે ઓપ્શન એ જે છે એ ખરેખર સાચું છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો એક બેઝિક સાદું રૂપ છે આ મિત્રો ખરેખર બેઠે બેઠો ધોરણ દસ ની અંદર મિત્રો આવી વસ્તુ પૂછતા હતા બરાબર તલાટીના મોસ્ટ ઓફ દાખલાઓ જે છે ને મિત્રો દસ માં ની અંદર પણ એમાં સહેલું જે વસ્તુ છે એના ધ્યાનમાં રાખીને મિત્રો પૂછેલા હોય છે તમે જોઈ શકો છો કે આ જે તમને એક અહીંયા સમય પદાવલી આપી છે આની મિત્રો વિરોધીની વ્યસ્ત એટલે ડબલ ફિલ્ટર મારવાના છે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું તમારે વિરોધી કરવું હોય તો એનો વિરોધી કેવી રીતે થાય તો ખાસ ધ્યાન રાખજો જે મિત્રોને સમજણ નથી પડતી એ ખાસ સમજી લેજો કે કોઈ પણ વસ્તુ જે છે એને ગણિતમાં વિરોધી કરવા માટે નિશાનીથી થતી હોય છે એટલે આની નિશાની ઉલટાઈ નાખો તો બરોબર ધ્યાન રાખજો કે ફક્ત ને ફક્ત ઋણ વાળા પદનો જે ક્રમ ચેન્જ કરી નાખો એટલે આ મિત્રો એનું વિરોધી થઈ ગયો બરોબર ધ્યાન રાખજો કેમ કે આ માઇનસ થયું એટલે તમને માઇનસ દેખાય છે આ માઇનસ નું પ્લસ થયું એટલે તમને પ્લસ દેખાય છે એટલે ઋણ વાળાને ફેરવી નાખો એટલે વિરોધી મિત્રો થઈ ગયો ધન વાળા નો ફેરવવાનો બેમાંથી એક જ પદ ઉપર મિત્રો નિશાની અસર લાગુ પડે બંને પદ ઉપર કરવાની હોતી નથી ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો શું કરશો તો કે હવે આ જે વસ્તુ છે એનું મિત્રો આપણે વ્યસ્ત સમજ તો વ્યસ્ત માટે શું જવાબદાર છે તો પદ ને ઉલટા કરી નાખો બરોબર છે તો મિત્રો બે વત્તા એક્સ છે એના છેદમાં શું લખી શકાય ત્રણ માઇનસ એક્સ હવે ખાસ ધ્યાન રાખજો આ જ વસ્તુ જે છે એને બરોબર ધ્યાન રાખજો આમ કરી શકાય છે એક્સ વત્તા બે વત્તાની અંદર ફ્રી ઓફમાં ક્રમ તમે એની ટાઈમ ગમે ત્યારે વત્તામાં ફ્રીમાં ક્રમ ફેરવી શકો છો પણ ઋણમાં મિત્રો જો ક્રમ ફેરવવો હોય તો એની નિશાની સો અસર કરતી હોય છે એટલે આને આમ પણ તમે લખી જ શકો છો આ ઋણ વાળા ન ફેરવી શકાય આ બંનેમાંથી જે જવાબ તમારા ઓપ્શનની અંદર મિત્રો મેચિંગ હોય એ મિત્રો લખી નાખાય બરાબર એટલે આ જવાબ વસ્તુ છે ને એ જ વસ્તુ મિત્રો આ દર્શાવે છે તમે જોઈ શકો છો બરાબર અથવા તો આ લખશો તો પણ મિત્રો યોગ્ય છે તો આ બંનેના હેતુ જે છે તો સેમ છે ક્રમ ખાસ જોવાના ઉતાવળ નહીં કરવાની ત્રણ માઇનસ એક્સ મિત્રો હોવું જોઈએ ત્રણ માઇનસ એક્સ હોવું જોઈએ અને ઉપર જે છે મિત્રો વધતા વાળું પદ હોવું જોઈએ આ આની અંદર તમે જોવો તો ક્રમ ચેન્જ થઈ જશે એટલે એક વસ્તુ ન ચાલે બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ

આના કુલ અક્ષર કેટલા છે તો આના કુલ અક્ષર મિત્રો પંદર છે તો આના જો જૂથ બનાવવામાં આવે જોડીઓ બનાવવામાં આવે તો બરોબર ધ્યાન રાખજો કાં તો આની પાંચ પાંચ ની ત્રણ જોડીઓ બનાવી હોય તો ચાલે બરોબર ધ્યાન રાખજો પાંચ પાંચની કેટલી જોડી બને ત્રણ જોડી જે છે મિત્રો મિત્રો તમે તમે બનાવી શકો છો બીજી રીતે જો જો વિચારો તો તો બનાવવાનું પસંદ કરતા હોય તમારે પડે મતલબ કે આ વસ્તુને તમારે તોડવાની હોય છે કાં તો તમે પાંચ પાંચ અક્ષર રાખીને ત્રણ સેટ બનાવી શકો છો કા ત્રણ ત્રણ અક્ષર રાખીને મિત્રો તમે એના પાંચ સેટ બનાવી શકો છો તો મિત્રો જરા કલ્પના કરો કે કદાચ ચાલો મારું બુદ્ધિમાનો કે પાંચ ને ખેંચવા પ્રયત્ન કરે હું એવું વિચારો કે એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા માનો કે આમ લીટો મારી દીધો બરાબર છે તો જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા માનો કે આમ લીટો પાડી દીધો તો મેં ત્રણ ભાગ પાડી દીધા તો આની ખાસિયત શું હોય ખબર છે તમામ ભાગ મિત્રો હંમેશા સમાન હોવા જોઈએ બસ આ મિત્રો એનો મિત્રો હિન્ટ મહત્વની છે નહીતર એનો જવાબ ક્યારેય નહીં આવે બરાબર આ તમામ ઝુમખા સમાન હશે ગેરંટી તો અત્યારે સમાન થાય જ નહીં આ એમ છે ને આ એન છે એટલે આ કોઈ કાળે ત્રણે ત્રણ ઝુમખા એક જ ટાઈપના થઈ શકતા નથી તો આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો ત્રણ ત્રણ ના ઝુમખા પાડવા પડે જો પાડી દો ત્રણ ના જુઓ તમે આ એમ ખાલી જગ્યા અને એમ બરાબર આ એક ઝુમખું પડી ગયું ચાલો એમ પછી ખાલી જગ્યા અને એન આ બીજું ઝુમખું પડી ગયું પછી ખાલી જગ્યા એ અને એન આ ત્રણ જે ખાલી જગ્યા એ અને ખાલી જગ્યા આમ મિત્રો અહીંયા તમને જોવા મળશે એમ એ અને ખાલી જગ્યા મિત્રો બધી જગ્યાએ જો સમાન વસ્તુ જોવા મળશે તો આ તો સીધું જ નજરમાં આવી ગયું મિત્રો બધી જગ્યાએ મેન 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 એમ બધી જગ્યાએ મેન લખેલું છે અથવા આઈડિયા ન આવે તો જો આમ કમ્પેરીઝન કરી શકાય આ વસ્તુ અને આ વસ્તુ બે સમાન તો હંમેશા હોવી જ જોઈએ તો જો મિડલ સ્થાન કોને લીધું છે એ લીધેલું છે

આવું જ્યાં તમને જોવા મળે એ જવાબ સાચો છે બરાબર ડબલ એ ડબલ એમ ડબલ એન ડબલ એ ડબલ એમ અને ડબલ એન તો એ પહેલું ઓપ્શન જે છે ખરેખર સાચું છે બાકીનામાં થોડો ઘણો ફેરફાર તમને જોવા મળશે બરાબર તો આને સોલ્વ કરવા માટેની મેથડ મિત્રો ખાસ જોઈ લેજો આપણે રીઝનિંગમાં મૂકેલી છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો રીઝનિંગમાંથી સરસ પ્રશ્ન મૂકેલો છે કે એક શબ્દ આપ્યો છે કે પાવરફુલ શબ્દ છે એને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે મિત્રો એબીસીડી ના ક્રમમાં તમારે ગોઠવવાનો છે તો બરોબર ધ્યાન જો ચાલો એવું તો માનો કે આપણને ખ્યાલ છે એબીસીડીમાં પણ એને શરત જે મૂકી હોય ને શરત મિત્રો ખાસ મહત્વની છે એને મિત્રો ખાસ નજરની અંદર આપણે રાખવાની છે બરોબર તો આ વસ્તુઓ બહુ ઈઝી હોય છે પણ કાળજી તમારે ખાસ રાખવી પડે આ શબ્દ તમે અંગ્રેજી મૂળાક્ષરમાં એટલે કે એબીસીડી

એલ પછી મિત્રો તમને ઓ જોવા મળશે ત્યાર પછી જુઓ તો મિત્રો તમને જોવા મળશે પી આર અને મિત્રો યુ જોવા મળશે અને છેલ્લે તમને જોવા મળશે બાકી રહેલો એટલે કે જે છે તમે લખી શકો શકો છો છો જોઈ કે આની અંદર એક જ જગ્યાએ મસ્ત સેટિંગ આવ્યું કે પોતાનું સ્થાન બદલેલું નથી બાકી તમામ બધાના સ્થાન જે છે મિત્રો બદલાઈ ગયા છે ફક્ત યુ જે છે એ પોતાનું સ્થાન બાકી રાખે છે તો મિત્રો એક જ અક્ષર એવો છે કે જે પોતાનું સ્થાન બદલતો નથી જેનું નામ છે યુ બરાબર તો આવા દાખલા પણ સરસ મજાના મિત્રો પૂછતા હોય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો એક સરસ મજાની શ્રેણી આપેલી છે કે બે ત્રણ આઠ સત્યાવીસ ને એકસો ને બાર આપેલા છે તો આપણે તમામ પ્રયત્નો જે છે મિત્રો ચાલુ કરીએ તો એના પરથી આપણને કઈક એવું જોવા મળે છે કે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે બે ના મિત્રો તમે એક ગણા કરો અને જો એકડો ઉમેરી દો તો મિત્રો તમને શું જોવા મળે છે ત્રણ જોવા મળે છે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ જે છે એના જો તમે બમણા કરો તો છ થાય પણ બગડા જેટલા મિત્રો દૂર થાય તો ક્રમિક રીતે બે તમારે ત્યાં નાખવા જ પડે બરાબર અહીંયા તમે જુઓ તો ત્રણ ગણા જો તમે કરશો તો આઠ ત્રીને ચોવીસ થાય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તગડા જેટલા દૂર રહીએ છીએ ક્રમિક જ ચાલે છે જુઓ એક વડે ગુણો છો તો એક વડે જ તમારે ઉમેરવાના છે બે વડે ગુણો તો બે જ ઉમેરો છો તો બસ સિમ્પલ અહીંયા જવાબ મિત્રો આવી જશે અહીંયા મિત્રો તમારા ગુણિયા ખરેખર ચાર અને એની અંદર ચાર નખાયેલા હોય પણ એ કેટલા થાય આપણે જોવા નથી તો આપણો જવાબ શું મિત્રો આવશે તો જે આ એકસો બાર છે ને અને મિત્રો પહેલા તો પાંચ વડે મિત્રો ખાસ ગુણેલું હોવું જોઈએ અને એની અંદર પાંચ જે છે મિત્રો ઉમેરેલા હોવા જોઈએ આ મિત્રો આનો જવાબ છે બરાબર અહીંયા જોઈ શકો છો કે સો પંચા પાંચસો અને પાંચસો ને બાર પંચો આઠ પાંચસો ને સાઠ તો પાકા પણ પ્લસ પાંચ બાકી તો મિત્રો તમને જોવા મળશે પાંચસો ને મિત્રો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે બરાબર તો મિત્રો ગુણાકારમાં પણ આપણે વિચાર કરી લેવાનો બધામાંથી

છે એ મિત્રો ખરેખર કર્ણ જે છે એનો અધિકાર ધરાવે છે બરાબર એટલે સૌથી મોટી બાજુ જેમ કે ને એ જ રીતે મિત્રો આ ખરેખર આનું સોલ્યુશન થતું હોય તો સૌથી મોટાનો વર્ગ બરાબર ખરેખર અન્યના વર્ગના સરવાળા જેટલો થવો જોઈએ આના દ્વારા ચેક કરી શકાય કે ત્રિકોણ કયા પ્રકારનો છે અત્યારે તો નક્કી થઈ ગયું કે આ કાટખૂણો છે બરાબર છે પરંતુ આના દ્વારા નક્કી થાય છે ડિસિઝન કેમ લેવું એ હું તમને બતાવું તો બરોબર અને જો આનો જવાબ સો આવ્યો બરાબર આનું શું આવે છત્રીસ અને વત્તા મિત્રો આનું શું આવે ચોંસઠ તો અહીંયા કેવું જોવા મળે છે તો સો બરાબર સો જોવા મળે છે જ્યારે આવું લકી ડ્રોનો વિજેતા થતા હોય સો બરાબર સો થતું હોય ત્યારે સમજી લેવાનું કે હંમેશા શું હોય તો કે કાટકોણ હોય બરાબર કાટકોણની અંદર કર્ણ બરાબર બાજુઓ મિત્રો છેલ્લે જતા જતા થઈ જાય છે પણ સમજવાનું મિત્રો ખાસ અમે આવે છે મેં કીધું કે કર્ણ મિત્રો કર્ણો જે છે મોટાને કહેવાય ગુરુ કોણ બરોબર તો ધ્યાન રાખજો આ શું કહેવાય તો ગુરુ કોણ કહેવાય અને આવી જ રીતે જો કદાચ આ પ્રોસેસ નીકળો અને કદાચ કર્ણ જે છે એ માનો કે નાનો થઈ જતો હોય અને બાજુઓના સરવાળા જે છે મિત્રો મોટા થઈ જતા હોય તો ના જો કર્ણ કે એમ જ કરવાનો કર્ણ નાનો હોય તો મિત્રો લઘુકોણ કેવાય કર્ણ મોટો હોય તો મિત્રો ગુરુ કોણ કહેવાય કર્ણ ઇક્વલ ટુ જ્યારે થતો હોય ત્યારે જ મિત્રો કાટકોણ ત્રિકોણ રચાતો હોય છે તો આ ત્રણે ત્રણ મેં તમને એક સાથે સમજાવી દીધા છે કાલ સવારે આ બાજુની અંદર કદાચ ફેરફાર કરી નાખે તો કાટકોણ ન હોય મળે તો પછી આ બેમાંથી તમારે એક કહેવું પડે બરાબર છે તો અત્યારનો યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ કહી શકીએ છીએ ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો એક થિયરીકલ પ્રશ્ન છે વર્તુળનો સરસ મજાનો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ હંમેશા બરોબર દેના વિધાન વિધાન સત્ય સત્ય છે 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 આવું નીચે આપણે પાસે ચાર આપેલા કયું મિત્રો તો તમે શું જાણો છો કે વર્તુળના કેન્દ્રમાંથી જો જીવા પર કોઈ આપણે લંબ દોરીએ તો એના વિશે મિત્રો આપણે શું કહી શકીએ અથવા તો આપણે કેટલું જાણીએ છીએ તો એક વર્તુળ છે અને આ માનો કે એક એની જીવા છે બરોબર ધ્યાન રાખજો તો હવે આની અંદર હું કદાચ આ જીવાની ઉપર જો માનો કે હું લંબ દોરું એવું તો એણે કીધેલું છે બરાબર જીવા પર લંબ દોરો તો આ જીવા પર મેં લંબ દોરેલો છે તો આમાં સાચું શું હોઈ શકે બરોબર જણા જો તો જીવાને કાટખૂણે હોય બરાબર તો લંબ તો એને જ કહેવાય કે આ જીવા જે છે એને કાટખૂણે ખરેખર લંબ હોય તો આ વિધાન તો સાચું પડે છે હવે બસ બધુંય ચક્કરનું બંધ કરી દઈએ તો ઘણી વખત ખોટ જતી હોય છે આગળ છીએ એક તો તો છે જીવાને મિત્રો ખાસ ધ્યાન રાખજો હંમેશા આ જે જીવા તમને દોરેલી છે એના પર તમે કોઈ પણ જો કેન્દ્રમાંથી લંબ આવવા દો તો આ કટકા બે સમાન થાય આ મિત્રોનો ખાસ મહત્વનો નિયમ છે બરાબર આ બે ટુકડા સમાન થાય જીવાને દુભાગે આ બિલકુલ સાચી વાત છે ત્યાર પછી ચાલો જો આગળ વધીએ કે જીવા થી નાની લંબાઈ નું હોય તમે આ એક જરાક વિચાર કરજો ખાસ કે આ લંબ છે બરોબર આને શું કહેવાય આને મિત્રો કહેવામાં આવે છે લંબ અને આ પોતે શું છે તો આ પોતે મિત્રો જીવા છે એવું છે કે જીવા કરતાં હો મિત્રો વિચારો કે આ લંબાઈ જે છે આ જીવા કરતા નાની હંમેશા હોય હોય ને હોય કે પછી તમને ડાઉટ પડે છે તમે આ લંબને ને લાંબામાં લાંબો તમે ખેંચ ખેંચી જ કરશો ને તો માનો કે ચાલો જીવા સાવ જીણી દોર નાખી તો માનો કે તમે અહીં સુધી પહોંચાડ્યું તો મિત્રો અહીંયા તમને તરત અને સ્પષ્ટ આ ઘટનાની અંદર જોવા મળે છે માટે કીધું કે શક્ય તમામે તમામ વસ્તુઓ તમારે મિત્રો વિચાર કરવી પડે બરાબર તો જો આવી ઘટના માટે વિચાર કરો તો અહીંયા તો મિત્રો તમને પ્રેક્ટિકલી જોવા મળે છે કે જીવા નાની છે પણ લંબાઈ જે છે મિત્રો વધી જાય છે

મિત્રો મોટો થઈ જાય તો આ વિધાન મિત્રો ખોટું પડે છે અહીંયા એક છે જ આપણે સુધારો કરવો પડે કે અહીંયા આવું લખવું પડે કે એ અને બી જે છે એ મિત્રો સાચા છે બરોબર છે એટલે કે આમાં બંને જવાબ સાચા છે તો આનું ફાઈનલ અને યોગ્ય જવાબ જ્યારે આપણે આપવાનો થતો હોય ત્યારે મિત્રો આનું ઓપ્શન ડી જે છે એ ખરેખર કહેવું પડે કે એ અને બી બંને વિધાનો ખરેખર સાચા છે બરોબર છે

આ ત્રણ અસમરિક બિંદુઓ છે એના દ્વારા જે નિશ્ચિત થતો જે રેખાખંડ છે એને મિત્રો માનો કે આપણે કલ્પના કરીએ તો રેખાખંડ તો મિત્રો આમ જ દોરાય બરોબર છે એની અંદર કોઈ વર્તુળ કે ગોળ કેવું કાંઈ કરી શકતો નથી તો આ માનો કે ત્રણે ત્રણ બિંદુઓ દ્વારા રેખાખંડો જે છે એની મિત્રો મેં રચના કરેલી છે તો અહીંયા ક્લિયર આપણે દેખાઈ રહ્યું છે કે આ રેખાખંડોનો યોગ ગણ એટલે શું તો કે એ બધાને ભેગા કરી નાખો તો આ બધાને જો ભેગા કરવામાં આવે તો તમને ક્લિયર અને સ્પષ્ટ કયો આકૃતિ જોવા મળે છે તો કે ત્રિકોણની રચના મિત્રો ખાસ જોવા મળતી હોય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ તો મિત્રો આજે આપણે લગભગ ત્રીસ જેટલા દાખલાઓ જે છે તો એવા દાખલાના ઝાપટા મિત્રો મૂકતો જવાનો છું આખી સિરીઝની અંદર બરાબર કેમ કે ખરેખર તલાટીની અંદર તો બહુ ઇઝી લેવલના દાખલાઓ હતા એટલે એને પૂછેલા દાખલાઓને પણ ક્યાંક મારે રિપેરિંગ કરી અને થોડાક મિત્રો નવો વિચાર આવે થોડુંક મગજ જે છે એ મિત્રો આપણું વિકસે એવા પ્રકારની રકમો પણ મિત્રો ક્યાંક ક્યાંક તમને જોવા મળવાની છે તો મિત્રો આપણી જે આ સિરીઝ છે મિત્રો દોઢસો દાખલાની છે એટલે એના માટે થઈને મિત્રો આપણે આના ભાગ જે છે મિત્રો પાંચક પાડવાના છે એટલે બધું એક જ ભાગની અંદર બધું આવી જાય શક્ય નથી સમયના સંજોગોને ધ્યાનમાં રાખે તો બરાબર એટલે પાંચ ભાગમાં મિત્રો આ સિરીજ આવવાની છે તો આના પાંચે પાંચ ભાગ જોવાનું મિત્રો ખાસ ચૂકતા નહીં કેમ કે આની અંદર પણ નવી બાબતો એવી આવવાની છે કે જે અત્યાર સુધી ક્યાંય નથી મૂકેલી બરાબર તો એવા પણ કોન્સેપ્ટ અને એવા પણ આઈડિયાઓ મિત્રો ક્યાંક ક્યાંક તમને આની અંદર જોવા મળવાના છે અને રિવિઝન માટે મિત્રો આ બેસ્ટ વસ્તુ છે દોઢસો દાખલા જે છે એની નજર કરશો તો આમાંથી તમને ઘણા આઈડિયા આવશે એક તો મિત્રો આ દોઢસો દાખલામાંથી પસાર થશો એટલે એક તો તમે સો ટકા તમે તમારી જાતે નક્કી કરી શકશો ચોપડો લઈને બેસજો અને મિત્રો જે તે અહીંયા દાખલાઓ પૂછેલા છે એના ટોપિકના નામ લખજો

મિત્રો આપણને ખરેખર લોસ જતો હોય છે એટલા માટે મિત્રો આ સિરીજ પૂરી થાય એટલે તમે જાતે પણ મિત્રો નક્કી કરજો કે કેટલા ટોપિકો જે છે મિત્રો એના સમાવાસ કરેલો છે અને કયા ટોપિકો જે છે મિત્રો મૂકેલા છે બરાબર તો મિત્રો આપણી એપ્લિકેશન ની અંદર જે ગોઠવેલા છે એના મિત્રો શરૂઆતના 15 થી 16 ગણિતના ટોપિકો છે રીઝનિંગ જે છે મિત્રો 12 થી 13 જેટલા ટોપિકો છે ઉપરાંત મિત્રો આગળ જાવ રીઝનિંગ નાના નાના પોઈન્ટ પણ મિત્રો અમુક વિડીયો મૂકેલા છે એટલે 17 જેટલા મિત્રો અહીંયા તમને પોઈન્ટ જોવા મળે છે એટલે એટલું જો તમારી પાસે રેડી હશે તો મિત્રો તમારે કોન્ફિડન્સ થી તમે એક્ઝામ જે છે મિત્રો તમે આપી શકશો અને તમારે જે ધારેલું માર્કિંગ જે છે મિત્રો તમે આવી શકશો તો મિત્રો ખાસ ચેનલના તમામે તમામ વિડીયો જોવાનો મિત્રો ખાસ આગ્રહ રાખજો તમામે તમામ વિડીયો જે છે એ મિત્રો ખૂબ જ મિત્રો સરસ મજાના છે તમામ પ્રકારના દાખલાઓ જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક સો ટકા ચેનલમાં મિત્રો મૂકેલા છે પણ એ તમારે જોવા પડશે બરોબર એટલે મિત્રો લેબલને ભૂલી જજો સિનિયર ક્લાર્ક જ્યાં જ્યાં લેબલ વિડીયો ની અંદર મારેલા છે એ સિનિયર ક્લાર્ક લેબલ હોય તો ભલે એ તમામે તમામ મિત્રો વર્ગ ત્રણ ની પરીક્ષા જો તૈયારી કરતા હોય તો તમામ વિડીયો મિત્રો જોઈ જ નાખજો કેમ કે વીણી વીણી અને મિત્રો મહેનત કરીને વિડીયો જે છે મિત્રો બનાવેલા છે કે કેવા કયા પ્રકારના દાખલા

ખોટી વસ્તુ છે કોન્સ્ટેબલમાં પણ વર્ગ ત્રણ ના દાખલાઓ મૂકેલા છે એ જ દાખલાઓ તમને મિત્રો સચિવાલયમાં પણ જોવા મળી શકે એટલે વર્ગ ત્રણ ની પરીક્ષા માટે તમામે તમામ નાખો મિત્રો સો ટકા તમારું ગણિત અને ની તમામ પેટર્નો જેટલી પણ મિત્રો આવે છે એ બધી જ મિત્રો તમારા મગજની અંદર ફિટ થઈ જવાની છે ફરીથી બે નંબરની સિરીઝ સાથે ત્યાં સુધી તમારા મિત્રો સુધી તમારા ને શેર કરતા રહેવાનું છે અને અમારા પીડીએફ મટીરીયલ માટે મિત્રો સિમ્પલ રીતે નીચે એપ્લિકેશન આપેલી છે તો ત્યાંથી મિત્રો તમે એપ્લિકેશન લઈ અને સિમ્પલ રીતે મિત્રો પીડીએફ ની માહિતી મેળવી શકો છો ઉપરાંત નવા મિત્રો માટે ટોટલી કોર્સ છે મિત્રો વિડીયો કોર્સ ફ્રી ચારસો વિડીયો છે તો એનો પૂરેપૂરો મિત્રો લાભ લેવાનો ખાસ ચૂકતા નહીં ફરી મિત્રો છેલ્લે કહી દઉં છું કે એપ્લિકેશન અને મિત્રો ટેલિગ્રામ બંને સાથે ખાસ જોડાયેલા રહેજો ભવિષ્યમાં આવનારી કોઈ પણ અપડેટ જે છે મિત્રો એના પર મૂકવામાં આવે છે તો મળીએ મિત્રો ફરીથી ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેવાનું છે અને મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત